નખત્રાણાના મંગવાણા ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં સરકારી યોજના સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને માહિતી આપવામાં આવી હતી. હવે જોઈએ નખત્રાણાથી મારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, સાથે મંગવાણા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તમામ સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા. નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજવામાં આવી હતી. આ સભામાં બધા સંકલનના અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, ડેપ્યુટી એન્જિનિયર, પશુપાલન અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા. ખાસ કરીને નાયબ કલેક્ટર શ્રી રાઠોડ દ્વારા આ ગ્રામ સભામાં સરકારી યોજના અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી, સાથોસાથ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. લોકોને સરકારી યોજનામાં જે વિસંગતતાઓ ઉભી થાય છે, જે મુશ્કેલીઓ ઉભી થાય છે, તેનું તાત્કાલિક સ્થળ પર નિરાકરણ લાવવા માટે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આ પ્રશ્નોત્તરીમાં લોકોએ જે સરકારી યોજનામાં વિસંગતતાઓ પ્રવૃત્તિ છે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને પ્રશ્નોત્તરી કરી હતી. નાયબ કલેક્ટર દ્વારા વ્યવસ્થિત જવાબ આપી અને નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે મંગવાણા ગામે જે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભા એક દિવસ પહેલા અમે નક્કી કરેલું છે કે આપણે બધી સરકારી ઓફિસો અને અલગ અલગ પેલી વિઝિટ લેવાય અને એક દિવસ પહેલા અમે સરકારી ગોડાઉન છે ત્યાં એફટીએસનો જથ્થો, એમડીએમનો જથ્થો અને આઈસીડીએસનો જથ્થો રાખવામાં આવ્યો છે. ત્યાં સરપ્રાઇઝ વિઝિટ નાયબ અમદાવાદશ્રી જાણીભાઈ અને અમારા મેલાભાઈ સાથે અમારી ટીમ સરકાર ચેકિંગ કર્યું. ચાલુ ગોડાઉનને કેટલો જથ્થો છે એનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું. પછી સ્ટોક રજિસ્ટર હતા પણ અદ્યતન નહોતા, એટલે એની કડક સૂચના આપી અને સ્ટોકનું આવક જાવક અને એમાં કેટલો વપરાશ થયો એની પૂરતી ચકાસણી કરી. સફાઈ પૂરતી નહોતી એને માટે પણ કડક સૂચના આપી. એનું આખું ફોર્મ ભરી અને ડિટેલ રિપોર્ટ એને આપવાના છે. એ સાથે એ ગ્રાઉન્ડની અંદર જે બિલ્ડિંગ નવું બન્યું છે એમાં જોયું કે પાણીનો સંપ છે એ તૂટેલો છે, એટલે હજી નવું જ છે, એટલે તાત્કાલિક જે કોન્ટ્રાક્ટર હોય એને તાકીદ કરીને પેલું કરવા અને બિલ અટકાવવા માટે પણ સૂચના આપી. અને ત્યાં ઇન્ચાર્જ ડેપો મેનેજરબેન છે ચૌધરીભાઈ, એ નવા છે પણ એને કીધું છે કે કોઈપણ વસ્તુની ગેરરીતિ નહીં ચલાવીએ અને કેટલા દુકાનદારોએ સમયસર જથ્થો નથી ઉપાડતા એનું પાકું લિસ્ટ લીધું, કારણ કે ઘણીવાર જથ્થો મોડો ઉપાડે અને પાછળથી લોકો ધક્કા ખાય, એટલા માટે અમે એ પણ સાથે ક્રોસ ચેકિંગ કર્યું છે. અને કોઈપણ જાતની કે અનાજમાં ગેરસેણ અથવા તો નબળું અનાજ ચલાવવાનું નથી અને એફએસએલમાં મોકલવાની છે એની સૂચના હતી અને અનાજના નમૂના પણ અમે ચકાસણી કરીએ અને કોઈપણ જાતનું સડેલું અનાજ કે ધરેડા કે વાવાઝોડા ન હોય એની પણ ખાતરી આપી અને હવે પછી પણ એમ કે જ્યાં જ્યાં આવું જરૂર પડે એને તાકીદ રાખવા માટે એને સૂચના આપી. બીજું સર, નખત્રાણામાં હાલમાં જ આરોગ્ય વિશેની સફાઈ માટે તમે જે મુખ્ય ધ્યાન આપ્યું છે એમાંથી ગામમાં અતિ સુધારો થયો છે, પોલીથીન મુક્ત, એમના વિશે તમે શું? હા, માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે પ્લાસ્ટિક મુક્ત ભારત, એમાં ખાસ કરીને વન ટાઈમ જે યુઝ થાય છે એવા પ્લાસ્ટિકને લીધે બહુ કચરો ફેલાય છે. અને આપણે જોઈએ છીએ કે હમણાં માતાના મઢ રોડ ઉપર પણ અમે લોકોએ ઝુંબેશ ચલાવીને જે બહારથી જામનગર, મોરબી, રાજકોટથી જે લોકો આવતા હતા અને સેવા કરતા હતા પણ સાથે સાથે પાઉચ આપતા હતા અને લોકો આખે રસ્તે નાખતા જતા હતા, એમાંય કડક સૂચના આપી હતી. એના પહેલાં પણ અમે ભુજ પ્રાંતનો ચાર્જ હતો નખત્રાણા, એમાં પણ જે આપણે કાયમી સ્ટોલ કરવાવાળા હતા એને તો કડક જ આપ્યું હતું કે ભાઈ આપણે ગ્લાસ રાખશું પણ પ્લાસ્ટિક કોઈ પણ રીતે નહીં રાખીએ અને ખાસ કરીને 20 લિટરના કેરમાં રાખીને લોકોને પાણી આપો પણ કાગળે વીસ વાપરો, પ્લાસ્ટિક નહીં. કારણ કે પ્લાસ્ટિકમાં હું તો નખત્રાણામાં પણ બધાને અપીલ કરું છું કે પ્લાસ્ટિકમાં જે જે લોકો આ કરે છે અને એઠવાડ નાખે છે એ ગાયો ખાય છે, મરી જાય છે પશુ. એક બાજુ આપણે જીવદયાની વાતો કરીએ છીએ અને પશુને કોઈ હાથ નથી, એટલે આવા ઢોરોનું મૃત્યુ પણ આપણા કારણે થાય છે. એટલા માટે મામલતદારશ્રી જતાવત સાહેબ અને એની ટીમ અને ગામના યુવાનો અને સંસ્થાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને નખત્રાણામાં ઝુંબેશ ચલાવીને અપીલ કરીને લોકોને જાગૃત કરીને આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ કર્યો અને એનો ઘણો ફરક પડ્યો છે. અમુક જગ્યાએ રેડ પાડીને લગભગ 5,000 રૂપિયાનો દંડાઈ ગયો છે અને હજી પણ જે લોકો આવા વન ટાઈમ યુઝવાળા અથવા 40-50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક વાપરતા હશે તો એની પર રેડ પાડીને પણ એ જપ્ત કરવામાં આવશે અને દંડાઈ કરવામાં આવશે. પણ લોકોને અપીલ કરીએ છીએ કે આપણી પાસે જૂના કપડાઓ એની થેલી અથવા કાગળની થેલી ઉપયોગ કરીએ, આપણે પર્યાવરણને બચાવીએ અને સાથે સાથે પશુને પણ બચાવીએ અને આપણે ગામને ગંદકીમાંથી મુક્ત કરીએ. અને આજે રોગચાળો જે રીતે ફેલાઈ રહ્યો છે એ જોતા આ બધા પ્લાસ્ટિક એફાટ એને બદલે ભીનો કચરો, સૂકો કચરો અને પ્લાસ્ટિક કચરો અલગ રાખવામાં આવે અને એ રીતે ગ્રામ પંચાયતને પાક કચરો કલેક્ટ કરવા કહ્યું છે. એટલે આવી રીતના બધાના સહકારથી આપણે અત્યારે નખત્રાણામાં જોઈએ છે ખૂબ જ દૃઢ સંખ્યામાં પ્લાસ્ટિક જોવા મળે.